हेलो विदिशा, अब एक्चुअली तमे मने धब्बो मारवा क्या आओ छो? आशु बोले छे आपणे ज्यारे नाना हता ने त्यारे स्कूल में नहीं आपणे कोई धब्बो मारी दे, आपणे पण एने धब्बो मारीने बधुं फिटूस करी देता हता, तो एना माटे ज मैं तमने हेलो 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 फोन कट करी ना क्यों तू अभी स्टूपिड जेवी बातो करे तो फोन कापी ज देने। मुद्दा नहीं बात करवी जोईए ने। सीधू सॉरी नथी कहेवा तू तारा थी। एक तो विदिशा दीदी एटला टेंशन मां छे, 8 दिवस मां बैंक नी लोन नहीं भराय तो एमनू घर जतू रहेशे। विदिशा नू टेंशन हूँ समझू छू, पण હું જ્યાં સુધી માફી નહીં માંગુ ને મને ઊંઘ નહીં આવે। આરવ, તને ઊંઘ ના આવે તો આપણે બંને બહાર વોક માટે જવું છે। આપણે અલગ મલગ ની વાતો કરીશું, એકબીજાના પ્રોબ્લેમ્સ શેર કરીશું। આ તને પાછી ચોટવા કેમ આવી છે? મને પણ નથી ખબર, હેલ્પ મી પ્લીઝ। ચાલ ને આરવ। શેફાલી, મેં તને પહેલા પણ કહ્યું હતું ને અત્યારે પણ કહું છું, મને તારામાં કોઈ ઇન્ટરેસ્ટ નથી અને તને પણ મારામાં કોઈ ઇન્ટરેસ્ટ નથી ને? તો પછી ઇન્ટરેસ્ટ છે પણ મને નથી। વેલકમ મેડમ, રાજન્સ ટેક્સટાઇલમાં તમારું સ્વાગત છે। આ વોર્મ વેલકમ માટે થેન્ક યુ સો મચ। કનિકા મેડમના સ્પેશિયલ ઇન્સ્ટ્રક્શન હતા કે તમારા સ્વાગતમાં કોઈ ઉણપ ના રહેવી જોઈએ। કનિકા ભાભી મારું કેટલું ધ્યાન રાખે છે, મને કેટલું પ્રોત્સાહન પૂરું પાડે છે। કનિકા ભાભી ઇઝ ધ બેસ્ટ, આટલા ઓછા સમયમાં મેં આટલી બધી તૈયારી કરી નાખી। કનિકા મેડમ આવો કોઈ પણ મોકો ચૂકતા નથી, અહીંયા સ્ટાફમાં કોઈનો પણ બર્થડે હોય મેડમ સ્પેશિયલ કેક તૈયાર કરાવે, સેલિબ્રેશન કરે। આરવ, આજો ભાભીના ફોટોને 2 કલાકમાં 20,000 લાઈક મળી છે અને બધા બહુ વખાણ પણ કરી રહ્યા છે કે ભાભીએ પોતાની જ કંપનીમાં જોબ કરવાની હિંમત કરી। અત્યારે ડેડની તબિયતની ચિંતા કરવાને બદલે તું સોશિયલ મીડિયા યુઝ કરી રહી છે। અરે હું તો ડેડને ચક્કર કેમ આવ્યા એ જ વિશે સર્ચ કરી રહી હતી, પણ આપણે ભાભીનો ફોટો અપલોડ કર્યો હતો ને એ સામે આવ્યો। જોવા જતો કેમ છે પપ્પાજીને? ડોક્ટર આવ્યા છે, એમને ઇન્જેક્શન પણ આપ્યું છે અને સલાઈન ચડાવી છે। શું થયું હતું પપ્પાજીને? ભાભી ડેડ રૂમમાંથી બહાર આવ્યા અને ડાઇનિંગ પાસે બેભાન થઈ ગયા, એમનું શરીર એકદમથી ઠંડુ પડી ગયું। ડોક્ટરે કહ્યું છે કે એમનું બીપી સડનલી લો થઈ ગયું છે। હું પપ્પાજીને જોઈ આવું છું। રેવા, સારું તું તો આવી ગઈ, અરવિંદ અંકલ ક્યારના તારું જ નામ લેતા હતા। વૃંદા, આ કોફી ડોક્ટરને આપી આવ। શેફાલી, હું પપ્પાજીના રૂમમાં જ જાઉં છું, લાવ મને આપી દે, હું આપી દઈશ। હા, અને થેન્ક યુ કોફી બનાવવા માટે। ઇટ્સ ઓકે। રેવા, તું અરવિંદ અંકલને મળી લે ને, પછી 4 કપ ચા બનાવીને ગેસ્ટ રૂમમાં લઈ જજે। કેમ, મહેમાન આવ્યા છે? નો નો, એક્ચ્યુઅલી ગેસ્ટ રૂમનું રિનોવેટ કરવાનું કામ આજથી સ્ટાર્ટ થયું છે, તો ત્યાં કામ કરતા લેબરની માટે ચા લઈ જવાનું છે। તું ઓફિસથી આવી જ ગઈ છે તો તું જ લઈ જજે ને। એવા, તું આવી ગઈ બેટા? અરે તું હજુ સુધી ગઈ જ નથી બેટા, ક્યાં જવાનું હતું રેવાને? રેવા પ્લીઝ, તું ક્યાં જતી નહીં, થોડી વાર અહીંયા મારી પાસે બેસ। અરવિંદભાઈ, તમને આમ અચાનક ચક્કર કેવી રીતે આવી ગયા? મને કંઈ ખબર નથી ડોક્ટર, હું મારા રૂમમાંથી હોલમાં ગયો અને અચાનક મને ચક્કર આવવા માંડ્યા, આખે અંધારા આવી ગયા, બધું ઝાંખું ઝાંખું દેખાવા માંડ્યું અને શરીર જાણે એકદમ ઠંડુ પડી ગયું હતું। પછી
પછી શું થયું મને કઈ ખબર જ નથી. તમારે કઈ જ વધારે વિચારવાની જરૂર નથી. મનમાં કોઈ ચિંતા હોય ને તો મૂકી દો, તમે આરામ કરો. ડોક્ટર, આ સલાઈન ને બધું ક્યારે કાઢશો? બસ થોડીક જ વાર. આ દવા તમે મંગાવી લેજો અને એમને રેગ્યુલર જ્યુસ આપતા રહેજો. અને હાઈ બીપીની જે દવા છે ને એ રેગ્યુલર એમ જ લેતા રહેજો. અને એમાં કોઈ પણ સાઈડ ઇફેક્ટ થાય ને તો મને એકવાર કોલ કરી લેજો. પપ્પાજી, હવે હું ના કહું ત્યાં સુધી તમારે અહીંથી ઊભા થવાનું નથી. તમને જે જોઈએ છે એ તમને અહીંયા મળી જશે. ઠીક છે, જેવો તારો હુકમ. એવા બેટા, તારે મારી માટે થઈને ઓફિસેથી પાછા દોડીને આવવું પડ્યું નહીં. તારો બહુ જીવ બળે છે. હું ફરીથી રિમાઇન્ડ કરવા આવ્યો છું, તમે મીટિંગ માટે આવો છો ને? મેં જે પ્રેઝન્ટેશન રેડી કર્યું હતું એ ડિલીટ થઈ ગયું છે. કેબિનમાં કોઈ આવ્યું હતું? ઓફિસ સ્ટાફમાંથી કોઈ? નો મેમ, કંપનીનો નિયમ છે જેમની કેબિન હોય જો કેબિનમાં હાજર ના હોય તો સ્ટાફને અંદર જવાની પરમિશન જ નથી. અચ્છા, એટલે કદાચ મારાથી જ સેવ કરવાનું રહી ગયું હશે. હું સખત ઉતાવળમાં હતી ને ત્યારે. આર યુ શ્યોર મેમ કે પ્રેઝન્ટેશન ડિલીટ થયું છે? આઈ મીન, તમે ફાઇલ્સ ફોલ્ડર બધું ચેક કર્યું? યસ, એટલે કેબિનમાં જો કોઈ આવ્યું ના હોય તો મારાથી જ મિસ્ટેક થઈ છે. તો મેમ, ક્લાયન્ટ્સને શું જવાબ આપવાનો છે? એ લોકો વેઇટ કરી રહ્યા છે. મને સમજાતું નથી કે હવે હું શું કરું. ફરીથી પ્રેઝન્ટેશન બનાવીશ તો બીજા 2-3 કલાક નીકળી જશે. મેમ, ક્લાયન્ટ્સ આટલો બધો વેઇટ નહીં કરે. અને આ ડીલ હેન્ડલ કરવાની રિસ્પોન્સિબિલિટી કનિકા મેડમ તમને સોંપીને ગયા છે. એક રિક્વેસ્ટ છે, પ્લીઝ તમે ગમે તેમ કરીને ક્લાયન્ટને થોડી વાર વેઇટ કરવા માટે કન્વિન્સ કરી લો. મેમ, આઈ ડાઉટ કે એ લોકો વેઇટ કરશે. પ્લીઝ થોડીક વાર સંભાળી લો. ઓકે મેમ, હું ટ્રાય કરું છું. પણ જો ક્લાયન્ટ્સ નહીં માને તો એ પછીની બધી જ જવાબદારી તમારી રહેશે. કારણ કે મેમ, હું આ ઓફિસનો એમ્પ્લોય છું, મારે પણ કનિકા મેડમને આન્સર આપવાનો હોય છે. અને જો મારી રીતે કોઈ ડિસિઝન લઉં ને તો મારી જોબ પર સવાલ આવી જાય. હું સમજી શકું છું, પણ તમે ક્લાયન્ટને થોડી વાર એન્ગેજ રાખો. લેટ મી સી હું શું કરી શકું છું. ઓકે મેમ. હા વિદિશા, બોલ. દીદી, હું અને મિતેશભાઈ અહીંયા કનિકા ભાભીના ફ્લેટ પર પહોંચી ગયા છીએ, પણ દરવાજો ખુલતો જ નથી. અહીંયા તો કોઈ બીજું જ લોક છે. શું? હા, અને આસપાસના લોકોનું કહેવું છે કે આ ફ્લેટ તો રેન્ટ પર આપેલો છે, જે ખાલી જ નથી થયો. દીદી, અમે લોકો તો સામાન લઈને આવી ગયા છીએ, અને મમ્મીને ટેન્શન ના થાય એટલે હું જરાક દૂર આવીને તારી સાથે વાત કરી રહી છું. ઉભી રહે, હું કનિકા ભાભી સાથે વાત કરીને તને કોલ બેક કરું છું. ઓકે. હેલો વિદિશા, કનિકા ભાભી ફોન નથી રિસીવ કરી રહ્યા. એક મીટિંગમાં છે એનો મને ખ્યાલ છે, પણ મારો કોલ જઈને મને કોલ બેક કરશે એટલે પછી હું તને જણાવું. ત્યાં સુધી તમે ત્યાં ફ્લેટ પાસે જ રહેજો. ઓકે. ઓકે. સોરી, આપણે કન્ટિન્યુ કરી. રેવા, આટલી સહેલાઈથી તો હું તારો કોલ રિસીવ નહીં કરું. ખબર છે મને મારો ફ્લેટ કેમ બંધ છે એ પૂછવા ફોન કર્યો છે ને? જાણું છું હું. અને આમ પણ
તારી ફેમિલીને મારા ફ્લેટમાં રહેવા તો મળવાનું જ નથી. બસ આ તો ખાલી એ લોકો હેરાન થાય એ માટે મેં જાણી જોઈને આવું કર્યું છે.